નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ પ્રાકૃતિક પ્રકોપો ભાગ વિશે મેળવીશું માનવ માનવજીવન ક્રમાનુસાર ચાલતું હોય ત્યારે અચાનક કોઈ દુર્ઘટના બને તો માનવ જીવન ખોરવાઈ જાય છે કે મુશ્કેલીમાં મુકાઈ જાય છે જ્યારે આવી દુર્ઘટના બને ત્યારે આપણે તેને આપત્તિ કે પ્રકોપ તરીકે ઓળખીએ છીએ આજે આપણે પ્રાકૃતિક પ્રકોપો વિશે સમજીશું પ્રાકૃતિક પ્રકોપોના બે પ્રકાર હોય છે એક પૃથ્વીના આંતરિક ફેરફારના કારણે ભૂકંપ જ્વાળામુખી અને સુનામી સર્જાય છે પૃથ્વીના આંતરિક ફેરફાર એટલે કે પૃથ્વીના પેટાળમાં થતા ફેરફારને લીધે ભૂકંપ જ્વાળામુખી અને સુનામીની સમસ્યા સર્જાય છે બીજું જ્યારે બાહ્ય ફેરફારના કારણે પૂર અનાવૃષ્ટિ વાવાઝોડું અને દાવાનળ જેવી સમસ્યા સર્જાય છે બાહ્ય ફેરફાર ફેરફાર એટલે કે પૃથ્વી પરના વાતાવરણમાં થાય ત્યારે પૂર અનાવૃષ્ટિ વાવાઝોડું દાવાનળ જેવી આપત્તિઓ સર્જાય છે આજે આપણે ભૂકંપ વિશે સમજીશું પૃથ્વીના પેટાળમાં થતા આકસ્મિક અને ઝડપી ભૂસંચલન અને દબાણને કારણે ભૂસપાટીનો અમુક નબળો ભાગ એકાએક વેગથી ધ્રુજી ઉઠે છે આ આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કે ધરતીકંપ કહે છે ભૂકંપ ક્રિયાના ઉદભવ સ્થળેથી ભૂકંપના મોજા પેદા થાય છે જેને ભૂકંપ કેન્દ્ર કહે છે ભૂકંપ કેન્દ્ર પૃથ્વીના નીચેના ભાગમાં હોય છે એટલે કે પૃથ્વીના પેટાળમાં હોય છે આ પૃથ્વીના આંતરિક ભૂસંચલનને કારણે ભૂકંપ થાય છે ભૂકંપ કેન્દ્રમાંથી ભૂકંપ મોજા બધે ફેલાય છે અને તેમાંથી કેટલાક મોજા ભૂસપાટીએ પહોંચીને તેની અસર ફેલાવે છે ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી નજીકના સ્થળ કે કેન્દ્રને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહે છે ભૂકંપની સૌથી વધુ અસર ભૂસપાટી પરના નિર્ગમન કેન્દ્રના વિસ્તારમાં અનુભવાય છે તેનાથી જેમ દૂરના સ્થળે જઈએ તેમ તેની અસર ઓછી થતી જાય છે પૃથ્વીનું લગભગ કિમી જેટલું દૂર કોઈ પણ પ્રદેશમાં થતા ભૂકંપની અસર ભૂકંપના વેગ ઉપર અવલંબે છે એટલે કે તેના વેગ ઉપર આધારિત હોય છે ભૂકંપ આલેખક એટલે કે સિસ્મોગ્રાફ યંત્ર દ્વારા ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને વેગ એટલે કે તીવ્રતા જાણી શકાય છે આવા ભૂકંપ માપક યંત્રો ભારતમાં અલગ અલગ જગ્યાએ વેધ શાળાઓમાં મૂકવામાં આવેલ છે ભૂકંપ થવાના મુખ્ય ત્રણ કારણો છે જ્વાળામુખીજન્ય ભૂકંપ વિભંગજન્ય ભૂકંપ અને ભૂસંતુલનજન્ય ભૂકંપ પહેલું છે જ્વાળામુખીજન્ય ભૂકંપ પૃથ્વી સપાટી પર થતા મોટા ભાગના ભૂકંપો જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણે થાય છે જ્વાળામુખી પ્ર વિસ્ફોટ થતાં ગરમ મેઘમાં બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે જેથી જ્વાળામુખીની આસપાસના લગભગ એકસો પચાસથી બસો કિલોમીટર વિસ્તારમાં તીવ્ર ભૂકંપ થાય છે બીજું છે વિભંગજન્ય ભૂકંપ વિભંગજન્ય ભૂકંપને સ્તરભંગ ભૂકંપ પણ કહે છે ભૂગર્ભમાં થતાં ભૂસંચલનના પરિણામે ખડક સ્તરોમાં દબાણ કે તણાવ પેદા થાય છે જેના લીધે પેટાળના ભૂદ્રવ્યોમાં સંકોચન કે પ્રસરણ અનુભવાય છે પરિણામે ખડકો તૂટે છે અને ભૂકંપ થાય છે હિમાલય આલ્પાસ વગેરે નવી ગેડ પર્વત શ્રેણીઓ તથા આફ્રિકાની ફાટકીળમાં થતા ભૂકંપ માટે આવી સ્તરભંગ પ્રક્રિયા જવાબદાર છે ત્રીજું છે ભૂસંતુલનજન્ય ભૂકંપ પૃથ્વી સપાટીના ઊંચા ઉપસેલા ભાગો અને નીચે ઘસેલા ભાગો નીચે ભૂસંતુલન હોય છે આ ભૂસંતુલનની પરિસ્થિતિ ખોરવાતા સમતુલા પુનઃસ્થાપન માટે ભૂગર્ભની ઊંડાઈએ મેઘમાનું સ્થળાંતર થાય છે તેથી ખડક સ્તરોમાં ભૂકંપ થાય છે પામીરના ઉચ્ચ પ્રદેશોમાં હિન્દુકુશ હારમાળામાં આ કારણસર ભૂકંપ થાય છે ભૂકંપના સમયે રાખવાની સાવચેતી શું કરવું જોઈએ ભૂકંપ સમયે જો તમે શાળામાં હોય તો વર્ગખંડમાં પાટલી એટલે કે બેન્ચિસ નીચે બેસી જવું જોઈએ વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું જોઈએ સાચા સમાચારો રેડિયો કે ટીવી દ્વારા જાણવા જોઈએ શું ન કરવું જોઈએ રઘવાયા થઈને બુમાબુમ ન કરવી જોઈએ ઊંચા મકાનોમાંથી નીચે ઉતરવા લિફ્ટનો ઉપયોગ ન કરવો જોઈએ ખાતરી કર્યા વિના ઘરમાં ગેસ કે વીજળીથી ચાલતા ઉપકરણો ચાલુ ન કરવા જોઈએ ત્યાર પછી આવે છે જ્વાળામુખી જ્વાળામુખી એટલે ભૂ સપાટીના નબળા ખડક સ્તરોમાં પડેલી ફાટ કે છિદ્રનું નામ છે જેમાં થઈને પેટાળનો ધગધગતો લાલચોળ મેઘમાં વિવિધ કદ અને આકારના ખડક રાખ વરાળ અને અન્ય વાયુઓ ભૂસપાટી ઉપર ઘસી આવે છે જેને જ્વાળામુખી કહેવાય છે જ્વાળામુખી વિસ્ફોટ થવાના મુખ્ય ચાર કારણો છે પહેલું પૃથ્વીના પેટાળનું તાપમાન પૃથ્વીનું ગરમ પેટાળ અને તેનું સ્વરૂપ ભૂ કવચના પેટાળમાં અત્યંત ગરમ રહેલું છે પેટાળમાં રહેલ યુરેનિયમ રેડિયમ થોરિયમ જેવા કિરણોત્સર્ગી ખનીજ દ્રવ્યોના કારણે પૃથ્વીનું પેટાળ અત્યંત ગરમ રહેલું છે તેથી જ્વાળામુખી વિસ્ફોટ થાય છે બીજું કારણ છે પ્રવાહી મેઘમાની ઉત્પત્તિ જમીન સપાટીના નબળી સ્તર રચનાવાળા વિસ્તારોમાં કોઈ કારણસર ઉપરના ખડક સ્તરોનું દબાણ ઓછું થતાં પેટાળની ગરમીને કારણે એ ખડક પદાર્થો મેગમામાં ફેરવાઈ જાય છે મેઘમાનો ઉદ્ભવ જ્વાળામુખી પ્રસ્ફોટન માટે જવાબદાર છે ત્રીજું કારણ છે વાયુ અને વરાળનો ઉદ્ભવ મેઘમાના કદનું વિસ્તરણ થવાને કારણે તેમાં રહેલી ગરમીને લીધે વિવિધ વાયુઓ ઉત્પન્ન થાય છે ખડક સ્તરોની ફાટો દ્વારા પૃથ્વી સપાટી નીચે ઉતરેલું પાણી મેઘમાના સંસર્ગમાં આવતા વરાળમાં રૂપાંતર પામે છે આ ઉપરાંત મહાસાગરોના પાણી પેટાળમાં જતા તેમાંથી પણ વરાળ ઉદભવે છે જે પ્રસ્ફોટન સમયે પૃથ્વી સપાટી પર ઘસી આવે છે ચોથું કારણ છે મેઘમાં લાવા રસનું ભૂ સપાટી તરફનું વહન પાણી કરતાં વરાળ તેરસો ગણી વધુ જગ્યા રોકે છે પેટાળમાં રહેલી આ વરાળને પૂરતી જગ્યા અને મોકળાશ ન મળતા તે ખૂબ જ વેગથી બહાર નીકળવા પ્રયત્ન કરે છે પોતાની સાથે પ્રવાહી ભૂ સપાટી તરફ ધકેલે છે પરિણામે પોચા ખડક સ્તરોને તોડીને ધડાકા સાથે અથવા શાંત રીતે બહાર ઘસી આવે છે આ ક્રિયાને જ્વાળામુખી પ્રસ્ફોટન કહે છે મેઘમાની નીચે રહેલા ભારે વાયુઓ મેઘમાને ઉપર ધકેલે છે ઉપરના નબળા ખડક સ્તરોની તિરાડો કે ફાટો દ્વારા પ્રવેશેલા પાણીની વરાળ થાય છે આ દબાયેલી વરાળનો જથ્થો પૂરતી જગ્યા ન મળતા તે વેગથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે આ પ્રયત્નમાં જ તે પોતાની સાથે પ્રવાહી મેઘમાને પણ જોરથી ઉપર તરફ ખેંચી લાવે છે ભૂસપાટી ઉપર આવતા મેઘમાં રહેલા વાયુઓ દબાણમુક્ત બનતા ભારે વિસ્ફોટ સાથે લાવા વિવિધ કદ અને આકારના ખડકના ટુકડા રાખ વગેરે આકાશમાં ઉછળે છે જેને જ્વાળામુખી કહેવામાં આવે છે પછી બધા જ્વાળામુખીય પદાર્થો નીચે પડે છે અને તેનો શંકુ આકારનો ઢગ રચાય છે જો વરાળ અને વાયુઓનું પ્રમાણ વધુ હોય અને ભૂસપાટી ઉપર સાંકડું છિદ્ર હોય તો ભયંકર વિસ્ફોટ થાય છે પરંતુ વરાળ અને વાયુઓનું પ્રમાણ ઓછું હોય અને ભૂસપાટીની લાંબી ફાટમાંથી પ્રસ્ફોટન થતું હોય તો લાવા ધીરે ધીરે શાંતિથી બહાર નીકળીને પથરાય છે જ્વાળામુખીના ત્રણ પ્રકાર હોય છે પેલું સક્રિય જ્વાળામુખી જે જ્વાળામુખીમાંથી લાવા વરાળ વાયુઓ અને અન્ય પદાર્થો નીકળવાની ક્રિયા લગભગ સતત ચાલુ રહેતી હોય તેને સક્રિય જ્વાળામુખી કહે છે જે ઇટલીમાં આવેલા ઓન્ટના જ્વાળામુખી ઉદાહરણ સ્વરૂપે છે બીજું છે સુસુપ્ત જ્વાળામુખી જે જ્વાળામુખી ફાટવાનો ઐતિહાસિક સમય વીતી ગયો હોય એટલે કે લાંબો સમય વીતી ગયો હોય તેને સુસુપ્ત જ્વાળામુખી કહે છે દાખલા તરીકે જાપાનમાં ફ્યુજિયામાં આવેલો જ્વાળામુખી ત્રીજું છે મૃત જ્વાળામુખી જે જ્વાળામુખી એકવાર ફાટ્યા પછી ક્યારેય ફરી થતું નથી તેને મૃત જ્વાળામુખી કહે છે દાખલા તરીકે મ્યાનમારમાં આવેલું માઉન્ટ પોપામાં આવેલો જ્વાળામુખી વિશ્વમાં ઘણી જગ્યાએ વિવિધ જ્વાળામુખીઓ આવેલા છે ભારતમાં અંદમાન અને નિકોબારના દ્વીપ સમૂહમાં માત્ર એક જ જગ્યાએ જ્વાળામુખી આવેલો છે જ્વાળામુખીનો વિસ્ફોટ જે પ્રદેશમાં થાય છે ત્યાં સ્થાનિક વિસ્તારમાં ભયંકર વિનાશ સર્જાય છે જ્વાળામુખીથી ફાયદો પણ થાય છે લાવા પથરાતા જમીનની ફળદ્રુપતા વધે છે જાવા અને સુમાત્રાની લાવામાંથી બનેલી જમીનો ખૂબ જ ફળદ્રુપ હોવાથી ત્યાં ખેતી સારી થાય છે જ્વાળામુખીના ઢોળાઓ ઉપરની પોટાશયુક્ત માટીમાં ખેતી કરી ખેડૂતો મબલક પાક મેળવે છે જ્વાળામુખી વિસ્તારના ગરમ પાણીના ઝરામાં જંતુનાશક દ્રવ્યો હોવાથી ચામડીના દર્દીઓ માટે એ આશીર્વાદરૂપ બને છે જ્વાળામુખીના કારણે પારો એન્ટીમની શિશુ જસત ટંગસ્ટન ક્લાય વગેરે ધાતુમય ખનીજો ભૂસપાટીથી થોડી ઊંડાઈ જ પ્રાપ્ત થાય છે જ્વાળામુખી નળીમાં લાવારસ ઠરતા અને કાર્બન ઉપર દબાણ આવતા સમય જતા તેમાંથી હીરા બને છે જ્વાળામુખીમાંથી ફેંકાતા વિખંડિત ખડક પદાર્થોમાંના નાના પથ્થરો લાપીલી તરીકે ઓળખાય છે આ લાપીલીને મનગમતો ઘાટ આપી શકાતો હોવાથી તે ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે ત્યાર પછી આવે છે સુનામી સમુદ્રના તળિયે આવેલા જ્વાળામુખી ફાટવાથી કે તળિયે ભૂકંપ થવાથી સમુદ્રની સપાટી પર ખૂબ જ શક્તિશાળી અને વિનાશક મોજા ઉત્પન્ન થાય છે આ મોજાને સુનામી કહે છે તે ઊંચા અને અસાધારણ લંબાઈના હોય છે સમુદ્ર કે મહાસાગરના તળિયે થતા ભૂકંપ અને જ્વાળામુખી પ્રસ્ફોટનની કે મોટા પાયા પરના સમુદ્રમાં થતા ભૂસ્ખલનથી પેદા થતા વિનાશક મોજા સુનામી કહેવાય છે જોકે સુનામીની ઉત્પત્તિ માટે સાગર તળે થતા ભૂકંપો કારણભૂત છે ટૂંકમાં ભૂકંપીય સાગર મોજા સુનામી તરીકે ઓળખાય છે આ મોજા ઊંચા અને અસાધારણ લંબાઈના હોય છે એની લંબાઈ આશરે સાતસો થી સોળસો કિલોમીટર જેટલી હોય છે આ મોજાઓ ખૂબ જ ઝડપી અને લાંબુ અંતર કાપનારા હોય છે આ પ્રકારના મોજાથી પાણી ઝડપથી કાંટા પર ઊંચે સુધી જાય છે અને મોટી હોનારત સર્જે છે જે અગિયાર માર્ચ બે હજાર અગિયારમાં જાપાનમાં જોવા મળ્યું હતું વંટોળ કે ઝિંઝાવાદથી મોટા અને શક્તિશાળી મોજા ઉત્પન્ન થાય છે તોફાન શમી ગયા પછી એનો આકાર બદલાય છે તથા ઊંચા અને લાંબી તરંગ લંબાઈના મોજા બને છે સમુદ્રમાં તેઓ ઉછાળા રૂપે રહે છે અને સ્થાનથી દૂર હજારો કિમી સુધી ફેલાયેલા હોય છે આ પ્રકારના મોજા જ્યારે સમુદ્ર કિનારે પહોંચે છે ત્યારે ભારે નુકસાન કરે છે તેથી તેઓ પ્રલયકારી મોજા પણ કહેવાય છે કોઈક વખત સમુદ્ર કિનારે ઊંચી જગ્યા પરથી મોટો ખડક કે હિમશીલા એકાએક સમુદ્રમાં તૂટી પડે છે તેનાથી પણ પ્રલયકારી મોજા ઉત્પન્ન થાય છે સુનામી સમયે રાખવાની સાવચેતી સુનામી પહેલાં આપણે શું કરવું જોઈએ સમુદ્ર કિનારાથી દૂર ખસી જવું જોઈએ રેડિયો પર આવતી સૂચનાઓ મુજબ વર્તન કરવું જોઈએ સમુદ્રના મોજા અસાધારણ ઉછળે વિચિત્ર અવાજો આવે તો આ પૂર્વ ચેતવણીના સંકેતો છે તો તરત જ કિનારાથી દૂર જતા રહેવું જોઈએ કિંમતી સામાન અને ખોરાક પીવાનું પાણી દવાઓ ટોર્ચ વગેરે જરૂરી ચીજવસ્તુઓ સાથે રાખવી જોઈએ સુનામી દરમિયાન શું કરવું જોઈએ ઊંચાણવાળી જગ્યા ન છોડવી જોઈએ સુનામી જોવાનો પ્રયત્ન ન કરવો જોઈએ તંત્ર દ્વારા અપાતી સૂચનાઓનું ચુસ્ત રીતે પાલન કરવું જોઈએ કિનારાના ઊંચા મકાનો પણ આશ્રય માટે સલામત નથી તેથી ત્યાં ન જવું જોઈએ હવે સુનામી પછી શું કરવું જોઈએ રેડિયો ટીવી કે સોશિયલ મીડિયા પર આવતી આધારભૂત વિગતો મુજબ વર્તન કરવું જોઈએ તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ ખાલી કરેલા વિસ્તારમાં જવું ક્યારેક અગાઉ કરતાં વધુ ઊંચા મોજા પાછળથી આવી શકે છે પોતાના મકાનમાં સલામતીની ખાતરી ન થાય તો પ્રવેશ ન કરવો જોઈએ પાણી ગેસ કે વીજળીના જોડાણમાં આવેલા ભંગાણની જાણ તંત્રને કરવી જોઈએ આ ભાગ એકની સમજૂતી અહીં પૂર્ણ થાય છે આગળના પાઠની સમજૂતી હવે પછીના વિડીયોમાં જોઈશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત